اللهم صل على محمد و آل محمد وعجل عجل فرجہون دعائے افتتا امام زمانہ عجل اللہ تعالی فرجہ شریفنا توفاوما تھی ایک انمول توفو دعائے افتتا چھے ادواء امام علیہ السلامنا بجانائے بخاص મોહમ્મદ ઉસ્માને અમરીના વસીલાથી લોકો સુધી પહોંચી છે અલ્લામા લખે છે કે આ દુઆ ને ફરમાવી છે જેને માહેર રમઝાન ની હર રાત્રે પડવામાં આવે આદુઆ ને ફરિશ્તાઓ સાંભળે છે અને પડનાર ના હકમાં ઇસ્તફાર કરે છે દુઆઈ ઇતે તરજુમો اللهم صل على محمد وآل محمد بسم الله الرحمن الرحیم اے اللہ ہوا تارا حمد ہی تارا وخان نی شروعات کرو چھو انہ تارو احسان چھے کہ نیک عمل کروا ما ماری مدد کری انہہو یقین ساتے کہو چو کہ تارو ر رحم بدا رحم کرنا راو ما ودارے رحم અને માફી આપવાના સમયે બધા માફ કરનાર થી વધારે મહેરબાન છે અને અઝાબ વખતે સૌથી સખત વા સખત અઝાબ કરનાર છે અને તારી બુઝુર્ગી અને અઝમત બધા કરતા સૌથી વધારે છે એ અલ્લાહ તું મને તારી બારગાહ માં આજીજી કરવાની અને દુઆ માંગવાની રજા આપી છે તો એ સાંભળનાર તારા વખાણ ને સાંભળ કરનાર કરનાર મારી 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 દુઆને કબૂલ કર કર માફ માફ ભૂલોને તારો મોટો છે કે તકલીફોને ને દૂર કરી અને કેટલી મારી ભૂલોને તું માફ ફરમાવી અને કેટલીય રેમતો મારા ઉપર નાઝિલ કરી અને કેટલીય બલા અને દુખો તકલીફોને મારાથી દૂર કરી تمام وقعوں تے اللہ ماتے کہ جنی پاسے عورت کے بچہ نہ تھی انہے تیری حکومت ماں تے نو کوئی بھاگی دار نہ تھی انہے تے کوئی نو محتاج نہ تھی انہے تیری کوئی نی مدد نی ضرورت پڑتی نہ تھی در ایک نے تو فقط تیری جی تکبیر کروی جوئیے وَقَبِّرُ هُو تَكْبِیرَا اللہ اکبر

ਅਨੇ ਵਾਰ ਜ਼ੁਲਮ ਨੇ ਨਜ਼ਰ ਅੰਦਾਜ਼ ਕਰ ਉਹ ਅਨੇ ਮਾਰੀ ਬੁਰਾਈ ਹੋਨੇ ਛੁਪਾਵੀਂ ਆਰੇ ਤੇ ਮਾਰਾ ਗੁਨਾਹ ਹੋਨੇ ਜੇ ਤੂੰ ਸਹਨ ਕਰੇ ਛੇ ਤੇ ਵਾਸੀ ਅਮੁਕ ਗੁਨਾਹੋ ਨੇ ਮੇ ਜਾਣੀ ਜੋਈਨੇ ਤੋ ਅਮੁਕ ਨੇ ਭੂਲ ਠੀ ਕਰਿਆ ਛੇ ਤੇ છਤਾ ਮਨੇ ਤੇ ਵਸਤੂ ਨੂੰ ਸਵਾਲ ਕਰਵਾ ਦੀ ਤਾਰੀ ਪਾਸੇ ਹਿੰਮਤ ਥਈ ਕਿ ਜੇ ਨੂੰ ਬਿਲਕੁਲ ਹਕਦਾਰ ਨਥੀ ਤੋ ਪਰ ਤਾਰੀ ਰਹਿਮਤ થી ਮਨੇ ਰੋਜ਼ਿਆ ਪੇਛੇ અને તારી કુદરત ના કરિશ્મા દેખાડે છે અને તારી કબૂલિયત ની મને ઓળખાણ કરાવી છે તેથી હવે હું બહુ જ આરામ ની સાથે તને પુકારું છું અને મોહબત થી તારા થી સવાલ કરું છું ન કોઈ જાત નો ડર છે કે ખોફ અને મને ફખર છે કે આ રીતે તારી બાગા મહાજર થયો છું અને હવે જો મારી દુઆ કબૂલ થવામાં મોડું થશે તો હું મારી નાદાની ના લીધે તારાથી શિકાયત કરીશ કદાચ મોડું થવું મારા માટે સારું હોય કેમ કે તું તમામ કામોના અંજામ ને સારી રીતે જાણે છે મે તારા જેવો મહેરબાન મૌલા નથી જોયો કે જે મારા જેવા ના ચીજ બંદાની વાતો તારી જેમ સહન કરતો હોય અય અલ્લાહ મારી તો એવી હાલત છે કે તું મને બોલાવે છે અને હું તારાથી મોઢું ફેરવી લઉં છું તું મારાથી મોહબત રાખે છે અને હું તારાથી નફરત કરું છું તું મારી નજીક આવે છે પણ હું તેને કબૂલ કરવા માટે તૈયાર નથી જાણે એમ લાગે છે કે મારો તારા ઉપર કોઈ અહેસાન હોય તે છતાં મારા આ કામો એ ન તો તને તારા અહેસાન થી રોક્યો કે ન તો તારી રહેમત થી રોક્યો અને ન તો તારી સખાવત કે કરમ થી રોક્યો તો પછી આય અલ્લાહ તારા અનાદાન બંદા ઉપર રહેમ કર અને તારા ફઝલ કરમ થી અતા કર કેમ કે ખરેખર તું જ મોટો સખી અને મહેરબાન છે

તમામ વખતે અલ્લાહ માટે કે જે બદલો લેવાની તાકાત રાખવા છતાં પણ માફી આપે છે તમામ વખતે અલ્લાહ માટે કે જે ગુસ્સાની હાલતમાં પણ મોહલત આપે છે જેથી બંદો તોબા કરી લે જ્યારે કે તે જે ચાહે તે કરી શકે છે તમામ વખતે અલ્લાહ માટે કે જે તમામ مخلوક નો પેદા કરનાર બોહળી રોજી આપનાર સવારને રોશન કરી અંજવાળું આપનાર

કે તેનાથી કોઈ મુકાબલો કરે અને તેના જેવું બીજું કોઈ નથી કે જે તેના જેવા કામો કરે કે ન તો તેનો કોઈ મદદગાર છે કે તેનો સાથી બની શકે તે પોતાની ઇજ્જત થી દરેક ઇજ્જતદારો પર વાલીબ છે અને તેની બુઝુર્ગીના સામે તમામ મોટા મોટા પોતાનું માથું ઝુકાવી દે છે અને તે પોતાની કુદરત થી જે ચાહે કરી શકે છે

અને તે કેટલી ભયાનક મુસીબતો થી મને બચાવે છે અને તે કેટલીય ખુશીઓ મને નસીબ કરે છે તો હું તે તમામ ને ઉપર તેના જ વખાણ અને હમદ કરું છું અને વારંવાર તેને યાદ કરું છું તમામ વખાણ તે અલ્લાહ માટે કે જેના નૂર ના પડદા હટાવી નથી શકાતા અને તેની બારગાહ નો દરવાજો બંધ નથી થતો અને કોઈ સવાલી તેની ખાલી તમામ વખાત અલ્લાહ માટે કે જે તેનાથી ડરે છે તેને સલામતી અતા કરે છે નેક લોકોને નજાત કમજોરો ને બુલંદી અને ઘમંડીઓને નીચા કરે છે બાદશાહો ને હલાક કરી તેમની જગ્યા બીજા ને બેસાડે છે જલીમો ને હલાક કરનાર ભાગી જનાર ને પકડનાર જલીમો ને સજા આપનાર ફરિયાદીઓની ફરિયાદ પહોંચનાર હાજત પૂરી થવાની જગ્યા અને મોમિનો સહારો છે તમામ વખત અલ્લાહ માટે કે જેના ખૌફ આસમાન અને તેના રહેવાસીઓ થરથરી રહ્યા છે જમીન અને તેના રહેવાસીઓ ધ્રુજે છે અને તેના ખૌફ થી દરિયાઓ મોજાઓ અને જે દરિયા તરે છે તે તમામ મખલુક ધ્રુજે છે તમામ વખત અલ્લાહ માટે કે જે અમને આ હિદાયતનો રસ્તો દેખાડ્યો જો અલ્લાહ અમારી હિદાયત ન કરત તો અમે એ લાયક પણ ન હતા કે અમે હિદાયત પામીએ તમામ વખાણ તે અલ્લાહ માટે કે જે મખલૂક પેદા કરવા વાળો છે જયારે કે તેને કોઈ પેદા નથી કર્યું બધા એને રોજી આપે છે પણ તે રોજી મોહતાજ નથી બધા ખોરાક પહોંચાડે છે પણ તે ખોરાક નો મોહતા જ નથી જીવતાઓને મોત આપે છે અને મુર્દાઓને જીવતો કરે છે તેઓ જીવતો છે કે તેના માટે કદી મોત નથી દરેક ભલાઈ તેના હાથમાં છે અને તે દરેક વસ્તુ પર કુદરત રાખે છે અલ્લાહ મોહમ્મદ વાલી મોહમ્મદ આય અલ્લા

અને દુરોજ મોકલ અમીર ઉલ મોમિન અલી અલી સલામ ઉપર જે રસુલ ખુદા સલ્લાહુ અલી વસલમ ના વસી અને જાનશીન છે જે તારા ખાસ બંદા તારા વલી તારા રસૂલ ના ભાઈ અને તમામ મખલુક ઉપર તારી હુજત છે અને તારી સૌથી મોટી નિશાની અને મોટી ખબર છે اللهم صل على محمد وآل محمد أنا الدروز موكل هذا صديقي الطاهرة فاطمة الزهراء سلام الله عليها أكبر جمام تونس بارتشي اللهم صل على محمد وآل محمد أنا درود موكل رحمة للعالمين نواسا اوپر جو هداية کرنا را إمام حسن عليه السلام أنا إمام حسين عليه السلام جي جو جنتنا جوانونا سردار اللهم صل على محمد وآل محمد أنا درود مك المسلمان أنا إمام أفر جعلي بن الحسين محمد بن علي جعفر بن محمد موسى بن جعفر علي بن موسى محمد بن علي علي بن محمد حسن بن علي عليهم الصلاة والسلام چه. اللهم صل على محمد وآل محمد أنا إمامنا وارث دار هادي مهدي عليه السلام وبر أبدا يبزرغوا وطار تارا بندا حجة حجت અને તારા શહેરોમાં અમાનતદાર છે અને તેમના ઉપર હંમેશા બાકી રહે તેવી દુનિયામાં કયામ કરનાર છે અને તેમનાથી અમારી ઉમ્મીદો બંધાયેલી છે તેમના ઇન્સાફ ના સમય ની રાહ જોવા આવી રહી તેમને તારી કિતાબ દાવત આપનાર અને તારા દિન માટે કયામ કરનાર બનાવ્યા તેમને જમીન ઉપર એવા જ ખલીફા મુકર કર જેમ પહેલાના લોકોમાં બનાવ્યા પહેલા જેને તું તેમના માટે પસંદ કર્યો છે અને તેમના ડર ને શાંતિમાં બદલી નાખ તે ફક્ત તારી જ કરે છે અને કોઈ ચીજને તારો ભાગીદાર નથી બનાવતા

જેથી હક ની વાત તારી મખલ થી છુપી ના રહે અલ્લા તારા થી અમે ઉમીદ રાખીએ છીએ એવી હુકુમત ની કે જેના લીધે ઈસ્લામ અને મુસલમાનો ને ઈજ્જત નસીબ થાય નિફાક અને મુનાફીક બે ઇજત થાય તારી બોલાવનાર અને અને તારા રસ્તા બતાવનાર આખરત ની ઇજ્જત હતા કરું જેહક વાતો ની ઓળખાણ કરાવી છે તેને સાચવવાની તાકાત હતા કર અને જેહ અમારા સુધી નથી પહોંચ્યો تینے امارا سودی پہنچاڑی آپ اے اللہ امام علیہ السلام تھا کہ امارا جھگڑاوں نے اکتا تھی بدلی آپ اماری کھامی ہونے تمنا سبب تھی دور کر اماری اوچھی سنکھیا ما تمنا وسیلہ تھی ودارو کر اماری ذلت نے عزت ما فروی آپ અને તેમના સદકા માં અમારા ગરીબો ને માલદાર કર અમારા ચેહરા ને નુરાની કર અમારા કાયદીઓને આઝાદ કર અમારી ઈચ્છાઓ ને કામયાબી સાથે પૂરી કર અમારા વાયદાઓને પૂરો કર

અને સૌથી વધારે બક્ષિશ કરનાર છે મામલે સલામ ન થકી અમારા દિલો ને કર અને તેમના થકી અમારા દિલોથી રમગુસ્સા ને દૂર કર જે વાતોમાં મતભેદ હોય તેમાં હક રસ્તાની હિદાયત કર તું જેને ચાહે તેને સીધા રસ્તા તરફ હિદાયત કરે છે અને ઇમામ મામલે સલામ થકી

جي امن سلامت راكي اي سوتي بدار رحم کرنا اللهم صل على محمد وآل محمد وعجل فرجهم